આજનું આપણું ત્રીજું લેક્ચર. આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા વોટ ઇઝ ઇનોવેશન. એની અંદર આપણે સમજ્યા હતા કે ઇનોવેશન એટલે ફક્ત નવો આઈડિયા જ હોવો એટલું જરૂરી નથી, પણ તે આઈડિયાને યુઝર સુધી પણ પહોંચાડવો જરૂરી છે. આપણે એક ખેડૂતનો, નાળિયેરની ખેતી કરતા ખેડૂતને બનાવેલા ડિવાઇસના એક્ઝામ્પલ સાથે વોટ ઇઝ ઇનોવેશન સમજ્યા હતા. એટલે તમે તમારા આઈડિયાથી બનાવેલ ડિવાઇસથી યુઝરના પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું હોય તો, અને તે ડિવાઇસ યુઝર સુધી પહોંચે તો જ તેને ઇનોવેટિવ કહેવાય. પછી બીજા લેક્ચરમાં આપણે સમજ્યા ડિઝાઇનની ઇમ્પોર્ટન્સ. આપણે બ્રિજના એક્ઝામ્પલ સાથે સમજ્યા હતા કે વોટ ઇઝ ડિઝાઇન. ડિઝાઇન એટલે કોઈ પણ પ્રોબ્લેમનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન બનાવવું. અને એમાં વધુમાં આપણે સમજ્યા હતા કે કોઈ પણ પ્રોબ્લેમનું જો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન બનાવવામાં આવે તો તેનું સોલ્યુશન જરૂરિયાત મુજબનું અને ઓછા ખર્ચમાં બની શકે છે. સો ડિઝાઇન થિંકિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે આગળ વધીએ. આજનું આપણું ત્રીજું લેક્ચર, ટુડે વી વિલ લર્ન ઇનોવેશન એન્ડ ડિઝાઇન. ઇનોવેશન બાય ડિઝાઇન મીન્સ ડુઈંગ બેટર વિથ લેસ. યુઝિંગ ડિઝાઇન થિંકિંગ ટુ ક્રિએટ ન્યૂ સોલ્યુશન ડેટ એડ્રેસ યુઝર નીડ્સ. ઇનોવેશન બાય ડિઝાઇન મીન્સ ક્રિએટ ન્યૂ સોલ્યુશન ડેટ એડ્રેસ યુઝર નીડ્સ. એટલે યુઝરની જરૂરિયાત મુજબનું પ્રોબ્લેમનું સોલ્યુશન બનાવવું. સેકન્ડ, ડિઝાઇન લીડ ઇનોવેશન ઇઝ અ જર્ની ફ્રોમ આઇડેન્ટિફાઈંગ અ નીડ ટુ અ ફાઇનલ સોલ્યુશન ડેટ વિલ રીચ ટુ અ લાર્જ નંબર ઓફ યુઝર્સ. એટલે યુઝરની, સોસાયટીની અથવા સમાજની જરૂરિયાતને સમજવી અને તેનું ટેકનિકલ સોલ્યુશન બનાવવું કે જે ઘણા બધા યુઝર્સને ઉપયોગી થઈ શકે. તો ઇનોવેશન બાય ડિઝાઇનને ઉપરની બંને પેરેગ્રાફમાંથી સિંગલ લાઇનમાં ડિફાઇન કરીએ તો કહી શકાય, ક્રિએટ ન્યૂ સોલ્યુશન એન્ડ રીચ ટુ અ લાર્જ નંબર ઓફ યુઝર્સ. સક્સેસફુલ ઇનોવેશન એને જ કહેવાય કે જેની દ્વારા તમને નવું સોલ્યુશન મળતું હોય અને એ સોલ્યુશન લાર્જ નંબર ઓફ યુઝર્સને સુધી પહોંચતું હોય. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ બાય સ્ટોરી ઓફ જયપુર ફૂડ્સ. જયપુર ફૂડ્સ ઇઝ અ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન ફોર ડિસેબલ. આ સંસ્થા એક માણસના પગ બનાવવાની, આર્ટિફિશિયલ પગ બનાવવાનું કામ કરે છે કે જેઓ માણસને પગ નથી તેમના માટે આર્ટિફિશિયલ પગ બનાવે છે અને તેમને પગ લગાવી આપે છે. તો અહીંયા આપણે સમજીશું, ક્રિએટ ન્યૂ સોલ્યુશન એઝ યુઝર નીડ એન્ડ રીચ ટુ અ લાર્જ નંબર ઓફ યુઝર્સ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ બાય ધીસ વિડીયો. अंगूठा से नासूर थे, उस समय हम खेती का काम करते थे. लड़का था उसके 5 वर्ष की उम्र, 3-4 साल तक में हम ऐसे नहीं चल पाए. उस समय ये सोचा कि जो भाग में हुआ वो तो ઓછા 99.6.
डिस्ट्रिक्ट के अंदर, मैं यहाँ सवाई मानसिंह हॉस्पिटल के अंदर, मुझे लोग लाए थे बच्चों को कोई काम सिखाया जाए आर्ट का। मेरा जो काम था वो मेरा खानदान हमारे दिमाग में आया कि गया ये जो टायर होगा ये बड़ा मजबूत होगा, जो है इसका पाँव बना गया तो जो है कामयाबी हो सकती है। जी सर, वी डेवलप एफर्ट, सो वी डेवलप ए डिजाइन वेर वी फिल दिस विद माइक्रोसेल्युलर रबर, दिस विद माइक्रोसेल्युलर रबर एंड द अपर पार्ट वाज वुड, सो इट कैन होल्ड द शेक। द बिगेस्ट एडवांटेज इज दिस मूवमेंट विच द स्टैचू डज नॉट हैव एंड देयर इज अ मूवमेंट हियर, वी आर गिविंग देम अ फुट पीस विच हैज गॉट ऑल द नॉर्मल मूवमेंट्स वेयर दे शुड बी एंड दे लास्ट फॉर 4 to 5 years. Because it is made of rubber, the person can walk on uneven grounds, he can climb mountains, he can climb trees. And the best thing is that there is no restraint of working in agriculture areas, because 80% of Indian population is still working in fields. So they can freely work with this on the field and we don't have to change their profession. The society's efforts to facilitate a quick and complete return to a more normal life begins with the fabrication of the foot. Jaipur foot pieces are prefabricated. The process is fast and simple, though largely manual. Foot and ankle assembly is made of vulcanized rubber compounds. Individual components are painted with rubber cement. Various toe and foot pieces are assembled together into one unit. Aluminium die is used to cast a normal foot shape. Sole-shaped patterns are placed on nylon cords used for reinforcement. This unit is then covered with skin-colored cosmetic rubber. Dye is tightened and placed in vulcanizer. After 20 minutes, foot is removed and is ready for use. With the foot already prefabricated, a patient's day begins at 9 a.m. Once registered and admitted by a doctor, the limb is prepared, marked, and wrapped. A trained technician forms the cast. The cast is removed and a mold of the limb is poured and dried, then carved to the marked specifications. So, in this video, we understood that successful innovation can be used in the society. બે મેઇન પોઈન્ટ આપણે માર્ક કર્યા હતા, ઇનોવેશન બાય ડિઝાઇનમાં ક્રિએટ ન્યૂ સોલ્યુશન એઝ યુઝર નીડ એન્ડ રીચ ટુ અ લાર્જ નંબર ઓફ યુઝર, એ બંને આપણને આ એક્ઝામ્પલમાં જોવા મળે. આ ફોટોગ્રાફ્સમાં બિલ્ડિંગ દેખાય છે, એ જયપુર ફૂડ્સની સંસ્થાની બિલ્ડિંગનો ફોટો છે. આ ઇનોવેશનમાં હોસ્પિટલમાં કામ કરતા ટેકનિકલ ઓફિસર રામચંદ્ર શર્મા જેમનો ફોટો છે, એક દિવસ બાઇક ચલાવતા ત્યારે તેમને આઈડિયા આવ્યો કે જો બાઇકના ટાયરના રબરનો ઉપયોગ કરી ફૂટ પગ બનાવવામાં આવે તો મજબૂત પણ બને અને ફ્લેક્સિબલ પણ બને. પછી તેઓએ તેના ઉપર કામ કર્યું. તેમની ટીમ સાથે મળીને તેઓએ પ્રોટોટાઇપ મોડલ બનાવ્યું કે જેના બધી જ નોર્મલ મૂવમેન્ટ થઈ શકે. એ પ્રોટોટાઇપ મોડલથી જે પગ બનાવ્યો એમાં બધી જ મૂવમેન્ટ થઈ શકતી હતી કે જે આપણા નોર્મલ પગમાં હોય છે. અને પછી તેમને તે પ્રોટોટાઇપનો ટેસ્ટ પણ કર્યો. ટેસ્ટમાં સક્સેસફુલ જવાથી આજે ઘણા બધા યુઝર્સ છે તેના, વધુમાં તે રબરનું બનેલું હોવાથી અને ફ્લેક્સિબલ હોવાથી આ આર્ટિફિશિયલ પગથી કોઈ પણ માણસ સાયકલ પણ ચલાવી શકે છે, પર્વત ઉપર પણ ચડી શકે છે, ઝાડ ઉપર પણ ચડે છે, ઝાડ ઉપરથી 10 ફૂટ જેટલો કૂદકો પણ મારી શકે છે, તથા સરળતાથી ખેતીને અથવા બીજા કોઈ જીવન જરૂરિયાતી ધંધાના કામ પણ તે કરી શકે છે. તો આ પ્રોજેક્ટમાં આપણે જોયું આ આર્ટિફિશિયલ ફૂટ માટે લોકલ માર્કેટમાંથી જ મટીરિયલ મળી રહે છે અને તે બનાવવા માટે પણ સ્પેશિયલ સ્કિલ માણસની જરૂર નથી,
થોડી ટ્રેનિંગવાળો માણસ પણ આ ફૂડ ફિટિંગનું કામ કરી શકે છે. આ સંસ્થાની શરૂઆત ડૉક્ટર મહેતા દ્વારા 1975માં થઈ હતી. તે સમયે આ ટેકનોલોજીથી એક વર્ષમાં લગભગ 50-60 પગ ફિટ કરવામાં આવતા હતા. આર્ટિફિશિયલ પગ 1975-1980માં પર યર 50-60 આર્ટિફિશિયલ ફિટ પગ ફિટિંગનું કામ થતું હતું, જ્યારે આજે આ જ સંસ્થા દ્વારા દર વર્ષે આ ટેકનોલોજીથી બનાવેલા આર્ટિફિશિયલ પગ લગભગ 16,000 જેટલા દર વર્ષે ફિટ કરવામાં આવે છે. તો આ એક્ઝામ્પલમાં આપણે સમજ્યા રિયલ ઇનોવેશન, કે જે એક બાઇકના ટાયરમાંથી આર્ટિફિશિયલ પગ બનાવવાના આઈડિયાથી લઈ આજે દર વર્ષે લગભગ 16,000 જેટલા નવા યુઝર ઉમેરાતા જાય છે અને તેનો લાભ લે છે. તો અહીંયા ક્રિએટ ન્યૂ સોલ્યુશન એઝ યુઝર નીડ્સ, યુઝરની જરૂરિયાત શું હતી, આર્ટિફિશિયલ પગ, એન્ડ રીચ ટુ અ લાર્જ નંબર ઓફ યુઝર્સ. આજે તેઓ 16,000 જેટલા પર યર 16,000 યુઝર્સ છે તેમના. ડેટ્સ વાય ધીસ ઇઝ અ સક્સેસફુલ ઇનોવેશન. આવી જ રીતે આપણા પણ ઇનોવેટિવ આઈડિયાને આઈડિયામાંથી, માઇન્ડમાંથી માર્કેટ સુધી, એટલે કે યુઝર સુધી પહોંચાડવા માટે અથવા ટેકનોપ્રિન્યોર બનવા માટે આઈઆઈટી બોમ્બેના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સેન્ટરના હેડ ડૉક્ટર બીકે ચક્રવર્તી દ્વારા સક્સેસફુલ ઇનોવેશન માટે 7 સ્ટેપ ડિફાઇન કરવામાં આવે છે. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ 7 સ્ટેપ ફોર ઇનોવેશન ખૂબ જ સરસ રીતે ડિફાઇન કરેલા છે, કે જેમાં પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશનથી લઈ ફાઇનલ તમારું પ્રોટોટાઇપ પ્લસ માસ પ્રોડક્શન થઈને પ્રોડક્ટને યુઝર સુધી માર્કેટમાં કેવી રીતે મૂકી શકાય, એ બધા જ સ્ટેપ આ 7 સ્ટેપની અંદર કવર થઈ જાય છે. તો આપણે આવતા લેક્ચરથી આ 7 સ્ટેપ એક્ઝામ્પલ સાથે, રિયલ એક્ઝામ્પલ સાથે સમજીશું, અને આ 7 સ્ટેપની મદદથી તમે તમારો ફાઇનલ યરનો પ્રોજેક્ટ SSIP ગ્રાન્ટની મદદથી પણ કેવી રીતે બનાવી શકો છો તે પણ આપણે સમજીશું. સો ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ લર્ન 7 સ્ટેપ, ચક્કુ 7C, 7 કન્સર્ન્સ ઓફ ઇનોવેશન. થેન્ક યુ.